गोपाल कृष्ण भगवान की श्री द्वारिकाधीश की सदगुरु भगवान की प्रेम से बोलो नमः पार्वती मतये हर हर महादेव। આજના દિવસના દ્વિતીય સત્રની શરૂઆત કરતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં મારા માતા પિતા મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે। આવો રાજપરા પરિવારના આંગણે સાત દિવસીય શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાના પ્રથમ દિવસના બીજા સત્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પ્રથમ સત્રને વિરામ આપ્યો એ સમયે થોડી ભગવત ચર્ચાઓ કરીને એમાંનો એક પ્રથમ વિષય હતો કે પરમાત્મા ભાવનો ભૂખો છે। ઈશ્વર હંમેશા ભાવનાઓથી જ મારીને તમારી જે કાંઈ અર્પણ કરેલી સામગ્રીઓ છે, અર્પણ કરેલો એમને સમર્પિત કરેલો પદાર્થ છે, એ પદાર્થ હર હંમેશા માત્ર ભાવનાઓથી સ્વીકારે છે। ભૌતિકતા અને શ્રીમંતતા અને આધ્યાત્મિકતાને કોઈ સંબંધ નથી। શ્રીમદ ભાગવતનો મહાત્મય, આ બધા વડીલો છો ઘણી બધી કથાઓ સાંભળી હશે એટલે ખ્યાલ હશે કે કથાના પહેલા દિવસે પુરાણી બાપા કથાનું માયતમ ફળ વાંચે, આપણી તળપદી ભાષાનો શબ્દ છે, આજે માયતમ વાંચવાનો છે। મહાત્મયનો સીધો અને સાદો અર્થ છે ગ્રંથની પ્રારંભિક ઓળખાણ, ઇન્ટ્રોડક્શન। આ ગ્રંથ શું છે, આ ગ્રંથ કોનો છે, આ ગ્રંથથી શું ફાયદો છે, બહુ મોટામાં મોટી વાત। કારણ કે આપણે બધા સ્વાર્થના સગા છીએ, જ્યાં સુધી કંઈ ફાયદો નહીં થાય ત્યાં સુધી કોઈ પણ વસ્તુને સ્વીકાર નહીં કરીએ। જો આપણને આ કથા સાંભળવાથી કંઈ ફાયદો ન થતો હોત તો તમને એવું લાગે છે કે તમે સાત દિવસ છ છ કલાક આ કથા મંડપમાં એક એક જગ્યાએ બેસો એવા ન બેસે। આ કથાનો ફાયદો શું ફાયદો છે, આ કથાથી આપણને શું લાભ થાય, એ ગ્રંથના પ્રારંભમાં મહાત્મયની અંદર પ્રથમ શ્લોકમાં મહર્ષિ વેદવ્યાસ લખે છે। ગ્રંથનો આરંભ થયો અને વેદવ્યાસની કલમ ચાલી છે। સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ। બહુ સરસ મજાના શબ્દો મહર્ષિ વેદવ્યાસે પ્રથમ સ્કંદમાં પ્રારંભમાં લખ્યો, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, જેમાંથી મને તમને શું મળે છે, સત ચિત અને આનંદ સ્વરૂપ। જેમાંથી આપણે
સચિતને આનંદ સ્વરૂપ મળે છે. એ સચિદાનંદ રૂપ આખા જગતનું જે કલ્યાણ કરે, વિશ્વોત્પત્તિયાદિ હેતવે, આખા જગતનું જે હિત ઈચ્છે છે, વિશ્વોત્પત્તિયાદિ હેતવે. પણ બીજા પદમાં લખું, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. આ જગતના સકલ પદાર્થના, આ સકલ એવા જીવાત્માઓના જે તાપ અને સંતાપને હર હંમેશને માટે થઈ અને નાશ કરે છે, તાપત્રય વિનાશાય, મારા અને તમારા જે તાપ અને સંતાપને મિટાવે છે, જે એને એનો નાશ કરે છે, એ કૃષ્ણને અમો વંદન કરીએ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, એ કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. હું એકલો નહીં, આ જગતના દરેક જીવાત્માઓ ઈશ્વરને વંદન કરે છે. આવું પદ અહીંયા મહર્ષિ વિદ્યાસ લખે છે. પરમ તત્વને એ સત્યને આપણે વંદન કરીએ. એ સત્યની ઓર આપણે જવાનો પ્રયાણ કરીએ, મંગળ યાત્રા કરીએ. જેમાંથી સતચિત અને આનંદની પ્રાપ્તિ થાય છે એને વંદન કર્યા, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. અને આપણા જગતમાં નમનનો બહુ મહિમા છે સાહેબ. આપણે વડીલોને વંદન કરીએ, કોઈ ગુરુજન હોય તો એને વંદન કરીએ, કોઈ મહાપુરુષ હોય તો એને વંદન કરીએ. વંદનનો મહિમા બહુ છે, નમનનો મહિમા બહુ છે. એ નમનનો મહિમા મહાપુરુષને વંદન કર્યા, સૌપ્રથમ ભગવાન નારાયણને વંદન કરી, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. અને ત્યારબાદ બીજા શ્લોકની અંદર પરમ શ્રદ્ધેવા સુખદેવજી મહારાજને વંદન કરે છે. પેલા નારાયણને વંદન કર્યા, અને પછી પેલા તો સૌપ્રથમ જેનું આ ગ્રંથ છે એને વંદન કર્યા, પછી જેણે આ ગ્રંથને વાંચ્યો છે, આ સમાજના જને જને એક એક વ્યક્તિઓને જેણે પહોંચાડ્યો છે, એ સુખદેવને વંદન કર્યા છે. આ મહિમા કોણ ગાય? ગ્રંથનો મહિમા ક્યારેય પોતે ન ગાય સાહેબ. આનો મહિમા અન્ય વ્યક્તિને જ ગાવો પડે. મારે મારી જાતે પોતાના વખાણ ન કરાય તો એ અતિશયોક્તિ છે. એટલે અહીંયા ભગવાનને વંદન કરીને ત્યારબાદ જેણે આ ગ્રંથને વાંચ્યો છે અને જેણે જેણે આ સમાજના લોકો સુધી જેણે આ ગ્રંથ પહોંચાડ્યો છે, એવા પરમ શ્રદ્ધે સુખદેવજી મહારાજને વંદન કરી અને ભાગવતકાર લખે છે, યમ પ્રવજંત મનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો ભિનેદુ સ્તમ સર્વભૂતરદયમ મુનિમાનતોસ્મિ. યમ પ્રવજંત મનુપેતમ પેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો ભિનેદુ સ્તમ સર્વભૂતરદયમ મુનિમાનતોસ્મિ. જેની પાછળ મહર્ષિ વિદ્યાસ પણ
पागल बन्या छे। ए सुखदेव, महापुरुष मां जेने श्रेष्ठ कीधा छे, तम सर्वभूतम हृदयम मुनिमानतोस्मि, मुनियों मां जे श्रेष्ठ छे ए सुखदेव ने वंदन कर्या छे। द्वैपायन जेनी पाछळ पागल बन्या छे, आतुर बन्या छे, विरह करे छे, द्वैपायनो विरह कातर आजुहाव। द्वैपायन એટલે કે મહર્ષિ વેદવ્યાસ જેણે આ ભાગવતને ભાખ્યું છે, એ પણ પુત્રની પાછળ તન્મય બન્યા છે, વિરહમાં એ રડી રહ્યા છે। એ સુખદેવની આ વાત, કારણ કે જ્યારે સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું, પ્રાગટ્ય થતાની સાથે જ એણે સંસારનો ત્યાગ કરીને જંગલના માર્ગે ગયા છે। जंगल ना मार्गे गया अने पाछल पाछल महर्षि वेदव्यास दौड़ा छे। बेटा सुखदेव, पुत्र सुखदेव करता करता जरे जंगल ना मार्गे दौड़ता जाए छे, अने ए जंगल ना मार्ग नी अंदर जरे दीकराना नाम ने लईने पुकारे छे, त्यारे वृक्षों ने वांचा फूटी छे के वेदव्यास शुं करो छो तमे, आ तमे आ शुं करो छो, આટલા જ્ઞાની માણસ થઈ અને એક દીકરાની પાછળ દોડો છો? વૃક્ષ ક્યારેય પોતાના ફળની આશાઓ ન રાખે, ફળ તો બીજા માટે જ હોય છે, છાંયડો આપે એ પણ બીજા માટે, તપે પોતે અને શીતળતા અન્યને આપે છે। ફળ પોતાને લાગે પણ કોઈ માણસ પથ્થર મારે તો પથ્થરના બદલામાં વૃક્ષ એને ફળ આપે છે। માટે વેદવ્યાસ આટલા અધીરા ન બનશો, જાડવારે ફળ એના નથી ખાતા। ક્યારેય સાંભળ્યું જ નથી કે કોઈ વૃક્ષ ક્યારેય કોઈ દિવસ પોતાનું ફળ ખાઈ ગયું હોય, એ તો બીજા માટે જ આપે છે। અને કદાચ કોઈ માણસ જો એને પથ્થર મારીને ન તોડે તો એ વૃક્ષ જ્યારે એ ફળને પરિપક્વ બનાવે એટલે આપોઆપ નીચે પડી જાય। વેદવ્યાસ, તમારો પુત્ર એ સામાન્ય નથી, તમારો પુત્રના વિરહની અંદર તમે આમ પાગલ ન બનો, એને જગતના કલ્યાણ માટે આ જગતમાં વિચરણ કરવા દો, એને જવા દો। અને સાધુ તો હંમેશા ફરતો જ હોય સાહેબ, સાધુ ચલતા ભલા, કારણ કે જ્યાં જ્યાં સાધુ પુરુષ જે જે જગ્યાએ જાય છે ત્યાં ત્યાં કોઈનું ઉદ્ધાર થાય છે, જ્યાં પણ જાય ત્યાં કોઈનું ઉદ્ધાર કરે છે, એ ભૂમિ પવિત્ર અને પાવન બને, આગળ જાય તો કોઈકને સદુપયોગ આપે એવો કોઈક સંદેશો આપે, કોઈનું જીવન પરિવર્તિત થાય તો મનુષ્યને એ ઉપયોગી થયો। સાધુ હંમેશને માટે સદુપયોગી છે સાહેબ, સાધુ ચલતા ભલા। વેદવ્યાસ મહારાજ, આપ તો પરમ જ્ઞાની છો, ત્યાગનો મહિમા જાણો, અને આપણા જગતનો એક સૂત્ર છે, ત્યાગે સો આગે, જે માણસ જેટલો ત્યાગ કરશે એટલો આગળ જતો જશે, જેટલો ત્યાગ કરશે એટલો આગળ જશે। આવું આપણું એક સૂત્ર છે, અને વાત પણ સાચી છે, સંગ્રહ કરી રાખશો તો ક્યારેય તમે એનાથી આગળ નહીં જઈ શકો, ત્યાગ કરશો તો આગળ જશો। એક ગુરુ મહારાજના બે શિષ્યો હતા, એક ત્યાગને માને, એક સંગ્રહને માને। એક દિવસના સમય બરાબર પ્રસંગ બન્યો કે બે શિષ્યોને એક નદીના સામે કિનારે જવું છે, બે શિષ્યો આ કિનારે ઉભા છે,
અને એ સમય બરાબર જેની પાસે જે સંગ્રહને માને છે એની પાસે પૈસા છે, જે ત્યાગને માને છે એની પાસે પૈસા નથી. એટલે સંગ્રહનારો વ્યક્તિ જે છે એ નાવમાં બેસી ગયો, ત્યાગવાળો વ્યક્તિ હજી ઉભો છે. એટલે સંગ્રહવાળાએ કીધું કે ભાઈ ચાલ ચાલ તું બેસ જા, તું ત્યાગને માને છે, હું તો સંગ્રહને માનું છું, ચાલ હું તારા પૈસા આપી દઈશ, જો મેં સંગ્રહ કર્યો ને એટલે તને હું ઉપયોગી થઈ શકું. છતાં પણ પેલો માણસ એમ કહે છે, પેલો શિષ્ય કહે છે કે નહીં ભાઈ, સંગ્રહ કર્યો એટલા માટે નહીં, ત્યાગ કર્યો એટલે સામે કિનારે જવાય. અરે પણ મેં સંગ્રહ કર્યો એટલા માટે આપણે સામે જઈ શકીએ છીએ. ત્યાગવાળો એમ કહે છે કે નહીં ભાઈ, સંગ્રહ કર્યો એટલે નહીં, ત્યાગ કરી એટલે સામે કિનારે જવાય. કારણ ખીચામાં જ જો પૈસા રહેવા દીધા હોત તો નાવવાળો નાવિક આપણને સામે કિનારે ન ઉતારત, એ તો આપણે એને આપી દીધા, આપણે ત્યાગ કર્યો એટલે સામે કિનારે લઈ ગયો. ત્યાગે સો આગે. જે માણસ આ જીવનમાં ત્યાગ કરશે એ માણસ, એ જીવ પરમ ગતિની ઓર જશે. ત્યાગે સો આગે. ત્યાગનો મહિમા બતાવ્યો વેદવ્યાસ મહારાજને. સુખદેવજી મહારાજની જે પાછળ દોડતા થયા છે એ સંદર્ભે વાત બતાવી. સૌપ્રથમ ભાગવતકાર એમ કહે છે કે આ કથા નૈમિષારણ્યના જંગલની અંદર એ પવિત્ર ભૂમિમાં થઈ રહી છે, અને નૈમિષારણ્ય એ ભૂમિ નહીં એક ભૂમિકા છે. ભાગવત જેવો ગ્રંથ જ્યાં વંચાય છે 88,000 શુનકાદિક ઋષિમુનિઓ અને સુત નામના પુરાણી જ્ઞાન સત્રની ચર્ચાઓમાં બેઠા છે અને જ્ઞાનની વાતો કરે છે, અને એમાંની અંદર જ્ઞાનમાં ને જ્ઞાનમાં શુનકાદિક ઋષિમુનિઓએ સુત પુરાણીને પ્રશ્ન કર્યો છે કે મહારાજ, તમે તો વેદવ્યાસ મહારાજના પરમ શિષ્ય છો, તમારા ગુરુ સમરથ છે, તમે બહુ જ્ઞાની છો, માટે અમે આપને એક પ્રશ્ન કરીએ છીએ કે મહારાજ, અમે અત્યાર સુધી બહુ બધી કથાઓ સાંભળી, બહુ બધા વેદના પ્રવચનો સાંભળ્યા, પુરાણોની કથાઓ સાંભળી, પણ હે મહારાજ, હજી અમારા મનને શાંતિની અનુભૂતિ નથી થઈ, અમારા મનને શાંતિની અનુભૂતિ નથી થઈ. એક કામ કરો ને, અમારા મનને શાંતિ મળે એવો કોઈક વાર્તાલાપ બતાવો, એવી કોઈ કથા સંભળાવો કે જેથી કરીને અમારા મનને શાંતિ થાય. આટલી વાત કરી સુતનામના પુરાણી હજી કઈ જવાબ આપે, ત્યાર પેલા એક શુનકાદિક ઋષિ મુનિ કહે છે, બાપજી સાંભળો મહામુનિ, કથા તો મેં બહુ સાંભળી છે, માટે કથા નથી સાંભળવી, પણ અમારા જીવનની વ્યથા દૂર થઈ જાય, અમારા મનને શાંતિની અનુભૂતિ થાય, આવું કંઈક સંભળાવજો. કથા તો મેં બહુ સાંભળી, આપણે નથી કહેતા, અમે તો કેટલી કથાઓ સાંભળી નાખી. હું જ્યારે ઉતારે બેઠો હોઉં ત્યારે જ્યારે હું વડીલો આવે મળવા, જ્ઞાનની વાતો થતી હોય, હું સાંભળતો હોઉં, એટલે ક્યારેક મને એવો પ્રશ્ન થાય એટલે હું પૂછું કે તમે તો દાદા બહુ કથા સાંભળી હોય એટલે તમને બધી ખબર હોય, એટલે ક્યાંથી ચાલુ કરે ખબર છે? અરે દાદા આવી તો કેટલી કથાઓ સાંભળી નાખી. વાત સાચી છે, કેટલી સાંભળી નાખી, જો સાંભળી હોત ને તો કઈ પ્રશ્ન જ નહોતો, આ તો સાંભળી નાખી ને એટલા માટે હજી બેસવું પડે છે. આયા જો માત્ર સાંભળી હોત તો ક્યારનો ઉદ્ધાર થઈ ગયો હોત, એ તો સાંભળી નાખી છે એટલા માટે ફરી પાછું આપણે આ જીવનમાં આવતું રહેવું પડે છે. આપણે કથામાં બેસીએ, બે કાન ખુલ્લા રાખીને, અહીંથી આવે અહીંથી જાય, પણ કથામાં આવો ત્યારે એક બાજુનો કાન બંધ રાખો અને એક ખુલ્લો રાખો, એટલે અહીંથી આવે અંદર ઉતરે, અહીં તો અહીંથી સીધું નીકળી જાય. પણ આવું તો કોઈક વક્તા જ, કોઈક શ્રોતા જ લઈ શકે, કારણ કે શ્રોતાઓ બધા એક સરખા ન હોય ને. ત્રણ પ્રકારના શ્રોતાઓ છે આ જગતમાં, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. શ્રેષ્ઠ, સારો અને ખરાબ. શ્રેષ્ઠ વક્તા એ છે, શ્રેષ્ઠ શ્રોતા એ છે
કે અહીંયાથી જે જ્ઞાન પીરસાય છે, જે ભગવાનની વાતો થાય છે, એ ભગવાનની વાતોને પોતાના જીવનમાં ઉતારે અને પોતે કૃતાર્થ બને, પોતે કૃતાર્થ બની જાય, પાવન બને, પવિત્ર બને, એ શ્રેષ્ઠ શ્રોતા છે. ત્યાર પછી એક સારો શ્રોતા કથા સાંભળવા માટે આવે, કથા સાંભળે ખરો પણ જીવનમાં ન ઉતારે. અને છેલ્લા પ્રકારનો શ્રોતા કથામાં આવે ખરો પણ કથા ન સાંભળે તો શું કરે? ચારે બાજુ ચક્કર વકર જોયા કરે, ક્યાં ખામી રહી ગઈ છે? કારણ કે શ્રોતાઓ અમુક અમુક એવા હોય, કોઈક આયોજન કેવું છે એ જોવા આવે, કોઈક વક્તા કેવા છે એ જોવા આવે, ને કોઈક પ્રસાદ ક્યારે આપે એ જોવા આવે. બધા પ્રકારના હોય. મહારાજ, અમે કથા બહુ સાંભળી છે, અમારે કથા નથી સાંભળવી, માટે અમે આપને કહીએ છીએ કે તમે કંઈક એવું સંભળાવો કે અમારા જીવનનો ઉદ્ધાર થઈ જાય, અમારા મનને શાંતિ મળે. અને આપણો અખો ભગત લખે પણ છે, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. અખો ભગત કહે હવે કરવું કેમ, આટલી વાર સાંભળી તો એમનું એમ. અખો ભગત એમ કહે છે કે કથા સાંભળી સાંભળીને તો અમારા કાન ફૂટી ગયા બાબજી, પણ હજી બ્રહ્મ શું છે એની ઓળખાણ ન થઈ. કથા સુણી સુણી ફૂટા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. અખો ભગત કહે હવે કરવું કેમ, આટલી વાર સાંભળી તોય એમનું એમ. આટલી વખત સાંભળી છે ને છતાં પણ એનું એ જ ચાલ્યા આવે છે, એમને મજ રહ્યા. અને આપણે પણ એવું જ થાય છે ને, કથામાં આવીએ અને કથામાં બેસી ગયા હોય ને એટલા તરબોળ બની જઈએ, અને કદાચ કથામાં સારી વાત નીકળે અને આપણા કાનને અથડાય, સ્પર્શ કરે, તરત જ આપણું મન સ્વીકાર લે હવે તો આમ જ કરવું છે. અહીંયાથી ક્યારેક ક્યારેક ઉપદેશ આપતો હોય ને કે 50 વર્ષ ત્વરિત વીતી જાય, પછી દીકરાઓને સંસારની દોરી દઈ દેવાય, દીકરાની વહુને તેજુરીની ચાવી દઈ દેવાય, આવું બધું બોલતો હોય, એટલે ઘણા લોકો મનમાં એકદમ નિશ્ચય કરી લે, નિર્ણય કરી લે કે હવે તો ઘરે જઈને આમ જ કરવું છે. ખોટી કોણ બળતરા કરે, આવું નક્કી કરી લે, પણ જેવા કથા મંડપમાંથી નીકળે અને બહાર જાય ત્યાં બધી જ માયાઓ બગાહુ ચોટી જાય, છૂટવા જ નથી. ઘડીક તો માંડ રેવાય કે ચાવી આપી દેવી છે. અમુક અમુક તો ચાલુ કથામાં જોઈ જ લેતા છે, ઘરે નથી ભૂલી ગયા ને. વ્યવહાર સોંપી દેવો બહુ અઘરો છે સાહેબ. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. મહારાજ, બ્રહ્મ શું છે એને ન જાણી શક્યા અમે. અને એ સમયે શુનકાદિક ઋષિમુનિઓનો પ્રશ્ન સાંભળીને સુત પુરાણી બોલ્યા છે કે હે ઋષિમુનિઓ, તમે જે વાત કરો છો તમારા મનને શાંતિ મેળવવા માટે, તો તમારા મનને શાંતિ બીજું કોઈ ન આપી શકે કેવળ ભાગવત સિવાય. ભાગવતને સાંભળો, તમારા મનને પરમ શાંતિની અનુભૂતિઓ થશે. કારણ કે કલ્પવૃક્ષ નીચે જઈને માણસ કોઈ બેસે અને એમ કહે કે મને હે કલ્પવૃક્ષ દીકરાઓ આપો, કલ્પવૃક્ષ દીકરો આપી શકે. હે કલ્પવૃક્ષ મને પૈસા જોઈએ છે, ધન જોઈએ, ઐશ્વર્ય જોઈએ છે, શ્રીમંતાઈ જોઈએ છે, ભૌતિકતા જોઈએ છે, આ બધું જ એ કલ્પવૃક્ષ આપી શકે. પણ જો કોઈ કલ્પવૃક્ષ નીચે જઈને બોલે કે હે કલ્પવૃક્ષ મને મુક્તિ જોઈએ, મોક્ષ જોઈએ, શાંતિ જોઈએ, તો કલ્પવૃક્ષને પણ વાચા ફૂટે અને કલ્પવૃક્ષ બોલે કે ભાઈ તારે મુક્તિ અને શાંતિ જોઈતી હોય તો મારી પાસે નહીં, તું ભાગવત પાસે જા, હરિ પાસે જા. અને ભાગવત એની પાસે જઈને તમે જો કહેશો તો એ મુક્તિ પણ આપશે ને ભુક્તિ પણ આપશે. એટલે કહેવાયું ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસી નિત્યમ ભાવાનુસારે ન સદા નરાણા. ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસી નિત્યમ.
કલ્પવૃક્ષ નીચે જાઓ તો તમને માત્ર ભુક્તિ જ મળે, મુક્તિ ન મળે, પણ કલ્પવૃક્ષના પરિપક્વ ફળ પાસે તમે જાઓ એટલે તમને ભુક્તિ ને મુક્તિ બેય મળે. ભાગવત પાસે જાઓ તો તમને ઐશ્વર્ય પણ મળે અને અંતમાં જ્યારે તમારો અંતકાળ નજીક હોય ત્યારે તમને મોક્ષ ગતિ પણ મળી જાય, મુક્તિ પણ મળી જાય. માટે તમે ભાગવતના શરણે જાઓ. અને હે શુનકાદિક ઋષિઓ, ભાગવતનું એટલા માટે કહું છું કે ભાગવત એક કથા નથી પણ બધી જ કથાઓનો સાર છે. આ એક લીલોતરી શાક નથી, ઘણા બધા લીલોતરી શાક ભેગા કરીને બનાવેલું ઊંધિયું છે. બધાને પોતાનો સ્વાદ મળી જાય, કારણ કે કોઈકને ભાઈ ગુવાર ભાવતો હોય, કોઈકને તુરિયા ભાવતા હોય, એટલે બધાને સ્વાદ મળે એટલા માટે આપણે ઊંધિયું કરીએ. એમ અહીંયા બધા જ પ્રશ્નોનો જવાબ મળે, બધાના મનને શાંતિ મળે એટલા માટે આ ભાગવત એક કથા નહીં સમસ્ત કથાઓનો સાર છે. ને એટલા માટે વેદ કહે છે, વેદોપનિષદા સારામ જાતા ભાગવતી કથા. વેદ ને ઉપનિષદ નો જે સાર છે એ ભાગવત ગાથા. જે સ્વયં કૃષ્ણ છે, જે ભાગવત સ્વયં ભગવાનના મુખારવિંદમાંથી નીકળ્યું છે. બે ગંગાઓ આ ધરતી પર વહે છે, એક ભાગીરથી ગંગા અને એક ભાગવતી ગંગા.